एक बार मारी साथे बात तो कर छोटी, एक बार कोर्ट में पण एक बार खुलासो करवानो मौको मळतो होय छे। एक बार नहीं, तमारे श्रुतिबेन साथे कायम माटे रहेवानुं छे। हाँ लक्ष्मी, बस एक बार श्रुतिबेन अहीं आवी जाय, गमे ते थई जाय, आपणे श्रुतिबेनने आ घरे લઈને જ આવીશું। તમે જોજો, શ્રુતિ પાછી આવશે તો તું આ ઘરમાં નહીં રહી શકે લક્ષ્મી। જાણું છું રંજીત ફુવા, શ્રુતિબેન અહીં આવી જશે પછી મારે અહીંયા નહીં રહેવાય, તો મેં ક્યારે ના પાડી છે। બસ એક વાર શ્રુતિબેન આ ઘરે આવી જાય, બસ। લક્ષ્મી તને શાંતિ મળશે, શ્રુતિને શોધન મળશે, પણ શોધનનું શું? આજો આમની સામે જો, બેનમાં કહે છે ને તું અમને, શોધનના માં છે આ, એકનો એક દીકરો છે શોધન એમનો। લક્ષ્મી તું અહીંયાથી ચાલી જઈશ, પછી શોધને કંઈ થઈ જશે તો? નહીં, આટલી નિર્દયી તું ન હોઈ શકે લક્ષ્મી। ભાભીનો તો વિચાર કર, શું એક માં પોતાના દીકરાની લાશ જોઈ શકશે? અને હા, આપણે બધા જ જાણીએ છીએ કે શોધનના માથે ઘાત છે, અને તારા શુકનિયાળ હોવાના લીધે જ શોધન આજે જીવે છે અને સલામત છે। ભગવાન તને 100 વર્ષનો કરે શોધન। અને હા, હું એ વાત માનું છું કે આપણે શોધનનો અને શ્રુતિનો વિચાર કરવો જોઈએ, એની ના નહીં। શ્રુતિના દુશ્મન નથી આપણે લોકો, એ પણ આ ઘરમાં પરણીને આવી છે, પણ શોધનના માથે જોખમ છે એનું શું? હા રંજીત ફુઆ, પણ શોધન, દાદીની ઉંમર તો તું જો, દાદા હવે રહ્યા નથી, એકલા પડી ગયા છે સૌ। હવે જો તને કંઈ થઈ જાય તો એમના પણ શ્વાસ બંધ થઈ જશે। નહીં તારીકા ફોઈ, આવું નહીં બોલો। જુઓ તમે બંને જણા પ્લીઝ અમારી વાત માનો, શોધન લક્ષ્મી શ્રુતિનું નહીં, પણ લક્ષ્મી તારું અહીંયા રહેવું બહુ જ જરૂરી છે, પછી તમારી મરજી, મેં તો માત્ર તમને વિનંતી કરી શકીએ। અંબિકા ભાભી, સારું નરસું જે હોય તે શોધનની જિંદગીથી વધુ કંઈ નથી ને। ઘરનો દીવો જ ઓલવાઈ ગયો હોય તો આંગણે મંડપ બંધાય તોય શું, અને ના બંધાય તોય શું? ઉત્કર્ષ, હાય ઉત્કર્ષ, કેમ છે ભાઈ? અરે વાહ, સરસ ઉજવણી કરજો। ઓ અમે પણ હું અને ઠીક છે, અમે આવીશું, બધાને યાદ આપજે। હા કેમ નહીં, તમે નથી મળ્યા પણ લક્ષ્મી અને કિંજલ એકબીજાને ઓળખે પણ છે। જરૂર આવજે। ઉત્કર્ષનો ફોન હતો, કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી રહ્યા છે એ લોકો, અમને આમંત્રણ આપ્યું છે, એમને સજોડે આવવાનું કહ્યું, પણ હું ના પાડી શક્યો। ને લક્ષ્મી, કિંજલે તમને પણ આવવાનું કહ્યું છે,
હું આવીશ. કદાચ આપણા મુંજારાનો જવાબ કૃષ્ણ ભગવાન આપી દે. ક્યારે જવાનું છે? કાલે. શ્રુતિ મુંબઈ ચાલી ગઈ છે. શ્રુતિને ખબર જ નથી કે કયા સંજોગોમાં અમારે લગ્ન કરવા પડ્યા હતા. તુકીને જો સાચી વાત ખબર નહીં પડે તો સંજોગો કઈ પણ હોય શોધન, સાચી વાત તો એ છે કે લક્ષ્મી તારી પહેલી પત્ની છે. શું તમે બંને શ્રુતિને કહી શકશો કે તમારા બંનેના લગ્ન થયા જ નથી? પણ કાકા, અમે છૂટા છેડા ક્યારના લઈ લીધા હતા? આંખે જોયાનું ઝેર હૈયાથી ઉતરતું નથી લક્ષ્મી. કારણ કઈ પણ હોય, સંજોગો કઈ પણ હોય, તું શોધનની પહેલી પત્ની છે એ શ્રુતિ સહન કરી શકશે? આ કઈ ઘર ઘર રમવાની રમત તો નથી કે શ્રુતિએ થોડી વાર રમી લીધું પછી રમત તારી? અમુક સંબંધો, અમુક લાગણીઓ માત્ર એક જ વાર અને એક જ માણસ માટે હોય છે. શું તમે બંને એકબીજાને ભૂલી શકશો? તું શોધનથી દૂર થઈ જશે તો તું એ ભૂલી જશે કે શોધને તારી સેથીમાં સિંદૂર ભર્યું હતું? અને શોધન, તું પ્રમાણિકતાથી કહેજે, ભલે શ્રુતિ તારો પહેલો પ્રેમ હોય, પણ તું શું એ ભૂલી શકીશ? લક્ષ્મી તારી પહેલી પત્ની હતી. વાત યાદ રાખવાની કે ભૂલી જવાની નથી, વાત પહેલા કે બીજાની પણ નથી, વાત સંબંધની હોય છે, છે વાત કમિટમેન્ટની હોય છે, છે. હા, અમારા લગ્ન થયા હતા પણ અમે પતિ પત્ની નથી. અને શ્રુતિ ભલે રિસાઈને આજે દૂર ચાલી આવી હોય પણ એ મારી પત્ની છે. અને અને ફેરા ભલે અમારા ફરાયા હોય પહેલા, પણ પહેલો હક શ્રુતિબેનનો. શ્રુતિનો પહેલો હક હોત તો તમે બંને મળ્યા જ ન હોત. અને તમે જેને સંજોગ કહો છો, હું એને ભગવાનની મરજી કહીશ. અને ભગવાનની મરજી એ જ છે કે શોધનની સલામતી માટે તું શોધનને મળી. હવે તમે બંને એકબીજાથી અળગા થઈ જશો, એનો મતલબ ભગવાનની મરજી વિરુદ્ધ જવું. તમે કહો છો, તમે શ્રુતિના ડેડ છો, એટલે જ કહું છું હું મારી દીકરીને સફેદ સાડીમાં જોઉં એના કરતા લક્ષ્મીના માથે તારા નામનું પાનેતર જોવું મને વધારે ગમશે.